नमस्कार विद्यार्थी मित्रों, हूँ सागर काछड़िया, वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोईशु धोरण छ विषय गणित एनु चेप्टर नंबर 4 भूमितिना पायाना ख्यालो। हवे आ चेप्टर एवं है, जो अत्यारे तमे एक वार ध्यान देने भणी लेशो तो तमने आगळ भविष्य में पण आ चेप्टरनो उपयोग ज्या ज्या आवशे त्यां तमने तकलीफ पड़शे नहीं। तो आप आज चालू करिए चेप्टर नंबर 4 भूमितिना पायाना ख्यालो। सौ प्रथम भूमिति लांबो ने विशाल इतिहास छे। भूमिति केवो छे? लांबो ने विशाल। भूमिति ए लांबो ने विशाल इतिहास छे। अंग्रेजी में जेने जियोमेट्री शब्द कहेवामां आवे। शुं कहेवाय? तमने विकल्प में पूछाय के भूमिति ने अंग्रेजी में शुं कहेवामां आवे? जियोमेट्री। ए ग्रीक शब्द जियोमेट्रोन ना जेवो छे। હવે આ જીઓમેટ્રી શબ્દ ગ્રીક શબ્દ કોની જેવો છે? જીઓમેટ્રોન, જેના જેવો જ શબ્દ છે। જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રોનનો અર્થ માપન એવો થાય છે। ભૂમિતિમાં અંગ્રેજીમાં શું કહેવાય? જીઓમેટ્રી, જે ગ્રીક શબ્દ જીઓમેટ્રોન જેવો છે। જીઓમેટ્રોનના બે ભાગ પડી જાય, જીઓ અને મેટ્રોન। જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રોનનો અર્થ માપન। એટલે આ ઉપરથી આપણે શું કરી શકીએ કે પૃથ્વીનું માપન, ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પૃથ્વીનું માપન, એટલે કે કોઈ પણ વસ્તુ હોય તેનું આપણે માપન કરવું। ચલો આગળ પછી શું શું કહે છે આપણે થિયરી? હવે ભૂમિતિમાં સૌથી અગત્યની વસ્તુ બિંદુ, જેને કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય? પોઈન્ટ। બિંદુ કોને કહેવાય? હવે માનો કે મારા હાથમાં જે પેન છે, હવે પેન વડે હું કોઈ પેજ ઉપર રાખી દઉં અને જે ટપકા, બારીક ટપકા જેવું નિશાન થાય એને શું કહેવાય? બિંદુ। અંગ્રેજીમાં જેને કહેવાય પોઈન્ટ। જો અહીં લખેલું છે, તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ પર એક ટપકું કરો, અણી જેટલી વધારે તીક્ષ્ણ હશે ટપકું તેટલું વધારે નાનું હશે। હવે તમને ખબર હોય, તમે પેન્સિલને સોલો પછી તમે કાગળ ઉપર લખો તો તમારા અક્ષર કેવા થાય? આછા। પણ જો તમે થોડી વાર લખો ત્યારબાદ પેન્સિલ લેણી કેવી થઈ ગઈ હોય? તીક્ષ્ણ હોતી નથી। ત્યારબાદ તમે લખો તો તમારા અક્ષર કેવા થાય? ઘાટા। એ જ રીતે ટપકું એ માત્ર સ્થાન જ દર્શાવે છે। ટપકું શું દર્શાવે? માત્ર સ્થાન દર્શાવે છે। અહીંયા જો પરિકર આપ્યું છે, પરિકર ત્યારબાદ પેન્સિલનો તીક્ષ્ણ છેડો, સોયનો તીક્ષ્ણ છેડો, આ બધામાં જો નીચે દો તીક્ષ્ણ અણીવાળો ભાગ છે। શું કહે છે? તમે કાગળ પર 3 ટપકા કરો, આ ટપકાને ઓળખ આપવી છે અને તે માટે તેઓને કેપિટલ અક્ષર એ, બી અને સી દર્શાવવામાં આવો કે કયા ટપકા વધારે તીક્ષ્ણ એટલે કે બારીક છે। તો જેનો છેડો વધારે તીક્ષ્ણ એ ટપકા કેવા હોય? વધારે બારીક। ત્યારબાદ હમણાં આપણે બિંદુની વાત કરી, બિંદુ કોની વાત? બિંદુની। હવે બિંદુને દર્શાવવા માટે શું કરવું પડે? ટપકાની નિશાની। હવે કોઈ ટપકું કરીને બાજુમાં કોઈ મૂળાક્ષર લખેલો છે, માનો કે એ લખ્યો છે, તો આને શું વંચાય? બિંદુ એ। હવે એ જ રીતે કોઈ ટપકું કર્યું છે અને બાજુમાં પી લખ્યું છે, તો આને શું વંચાય? બિંદુ પી। આ વાત કરી હતી આપણે બિંદુની। હવે આપણે કોની વાત કરવાની? રેખાખંડ, જેને અંગ્રેજીમાં શું કહેવાય? લાઇન સેગમેન્ટ। રેખાખંડ અંગ્રેજીમાં જેને કહેવાય લાઇન સેગમેન્ટ। હવે માની લો કે આપણને આ ચોરસ બોક્સ, લંબચોરસ બોક્સ આપેલું છે। હવે આ લંબચોરસના ઉપર અને નીચે બે બાજુ એ બિંદુ એ, અહીંયા ટપકું આપ્યું અને અહીંયા પણ ટપકું આપ્યું, શું નામ આપ્યું? ઉપર બિંદુ એ, નીચે બિંદુ બી। હવે આ બંનેને જોડતી તમે લીટી વચ્ચે દોરી દેવાની, તો આ તમને શું મળ્યું? રેખાખંડ। શું કહેવાય એને? રેખાખંડ, જેને કહેવાય લાઇન સેગમેન્ટ। હવે માની લો કે તમારા હાથમાં દોરી છે, જો નીચે અહીંયા દર્શાવેલું છે, હવે દોરીને તમે ખેંચો એટલે શું થાય? દોરી સીધી થઈ જાય, તો વચ્ચે આ જે રેખા તમને મળે છે લીટી દોરેલી, એને શું કહેવાય? રેખાખંડ કહેવાય। શું કહેવાય? રેખાખંડ, લાઇન સેગમેન્ટ। હવે આ જ પ્રમાણે
હવે માની લો કે તમને આ રીતે કોઈ રેખાખંડ દોરીને આપ્યો, આને શું કહેવાય? રેખાખંડ, જેના બંને છેડા કેવા હોય? બિંદુ દોરેલું હોય. હવે પરીક્ષામાં તમને સવાલ પૂછે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય, તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? આ એક અને આ બે, બે છેડે એક એક બિંદુ છે, તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય? બે અંત્ય બિંદુઓ હોય. હવે આ જ રીતે તમને લખેલું આપ્યું છે, આ એક છેડે એ લખ્યું છે અને આ છેડે બી લખ્યું છે, તો આને તમે શું વાંચો? રેખાખંડ એ બી. હવે આ રીતે તમને રેખાખંડ દોર્યો, નીચે નામ લખ્યું છે સી અને ડી, તો આને તમે શું વાંચો? પહેલાં ઉપર વાંચવાનું, રેખાખંડ સી ડી. હવે જ્યારે આ રીતે તમે દર્શાવો, પણ તમને તો એવું થાય કે અહીંયા તો બિંદુ ક્યાંય આપ્યું નથી, તો પણ આને શું ગણવાનું? આપણે ત્યાં બિંદુ છે એવું આપણે ધારી લેવું પડે. ખાસ અગત્યનું, રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય. ખૂબ જ ઉપયોગી તમારે યાદ રાખવાનું રહેશે, રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય? રેખાખંડને બે અંત્ય બિંદુઓ આવેલા હોય છે, અને રેખાખંડની નિશાની શું થઈ? સીધી લીટી. તો આ વાત થઈ ગઈ રેખાખંડની, બિંદુ અને રેખાખંડની વાત કરી. હવે આગળ જોઈએ, રેખા જેને અંગ્રેજીમાં કહેવાય લાઈન. આપણે બે વસ્તુની વાત કરી, બિંદુ અને રેખાખંડ. રેખાખંડને બે અંત્ય બિંદુઓ આવેલા હોય છે અને રેખાખંડની નિશાની સીધી લીટી આવેલી હોય છે. હવે વાત કરીએ રેખાખંડ. હવે જો અહીંયા તમને એક રેખાખંડ દોરેલો આપ્યો છે, રેખાખંડ એ બી, તો અમે શું કર્યું છે? રેખાખંડની નિશાની કેવી હોય? બંને સાઈડ તીર દર્શાવેલું હોય. હવે આ છે રેખાખંડની નિશાની. કોની? સોરી, રેખાની નિશાની. હવે રેખા છે, બંને સાઈડ તીર આવેલું, આ એરા શું દર્શાવે? બંને સાઈડ તીર દોરેલું છે, તો આનો અર્થ શું થાય? આ બાજુ પણ અનંત સુધી વિસ્તરી શકે છે, આ બાજુ પણ અનંત સુધી વિસ્તરી શકે છે. આ તીર એવું દર્શાવે કે આગળ જઈ શકે, એટલે કે આગળ પણ વધી શકે છે, આ બાજુ પણ આગળ વધી શકે છે. તો આ થઈ ગઈ રેખાની નિશાની. હવે માનો કે તમને આ રીતે કોઈ રેખાની નિશાની કરી નીચે એ બી લખ્યું છે, તો આને તમે શું વંચાય? રેખા એ બી. આને તમે શું વાંચો? રેખા એ બી. હવે તમને પરીક્ષામાં પૂછે કે રેખાને કેટલા અંત્ય બિંદુઓ હોય છે, તો રેખાને એક પણ અંત્ય બિંદુઓ હોતા નથી. અંત્ય બિંદુઓ બરાબર શૂન્ય. શા માટે? કારણ કે બંને સાઈડ શું છે? તીર દોરેલા છે. હવે માનો કે બંને સાઈડ તીર ના હોય તો તમે શું કહી શકો? બે. પણ રેખા છે તો બે સાઈડ તીર આવે, તો રેખાને એક પણ અંત્ય બિંદુઓ હોતા નથી. અને બીજું ખાસ કે રેખાને અંગ્રેજીમાં શું કહેવાય? લાઈન. આ બધું તમારે એક માર્કના એમસીક્યુ, ખરા ખોટા અને ખાલી જગ્યા માટે ખૂબ જ અગત્યનું છે. હવે આગળ છેદતી રેખાઓ. હવે રેખા, આપણે ત્રણ વસ્તુની વાત કરી, બિંદુ, રેખાખંડ અને રેખા. આ ત્રણ વસ્તુની વાત થઈ ગઈ, આપણને ત્રણની નિશાની પણ ખબર પડી ગઈ અને કોણ કેટલા અંત્ય બિંદુ ધરાવે એ પણ ખબર પડી ગઈ. હવે વાત કરવાની છેદતી રેખા. હવે માનો કે બે કોઈ રેખા હોય છે, એકાબીજા ઉપરથી જો ક્રોસ થાય છે તો શું કહેવાય તેને? છેદતી રેખા. જો અહીંયા આકૃતિ 4.4માં દર્શાવેલું છે, આ એક રેખા છે L2 અને આ એક રેખા છે L1, બંને જો અહીંયા P બિંદુમાં ક્રોસ થાય છે, એટલે કે P બિંદુમાં છેદે છે, તો શું કહેવાય? આને છેદતી રેખા. બે રેખા હોય, કોઈ પણ એક જગ્યા ઉપર ભેગી થતી હોય તો શું કહેવાય? તેને છેદતી રેખા. હવે માનો કે હું આ રીતે રેખા દોરું, રેખા L1 અને આ રેખા L2, તો આને છેદતી રેખા કહેવાય નહીં, કારણ કે બંને રેખા જુઓ, રેખા L1 અને રેખા L2 એક પણ જગ્યા ઉપર ભેગી થતી નથી, તો આને છેદતી રેખા કહેવાય નહીં. આ કેવી છે? છેદતી રેખા. અને આ શું છે? રેખા છેદતી નથી.
હવે આગળ જોઈએ સમાંતર રેખાઓ શું કહેવાય આને પેરેલલ લાઈન સમાંતર રેખાઓ હવે માની લો કે આ કોઈ ટેબલ છે શું આપેલું છે ટેબલ હવે માનો કે ટેબલનો કોઈ એક પાયો છે આ બીજો પાયો છે આ ત્રીજો પાયો અને ચોથો પાયો ટેબલના ચાર પાયા આપેલા છે હવે જુઓ આ બંને પાયા જો ઉપર અહીંયાથી બંને વચ્ચેનું અંતર માપો કેવું હોય સરખું અહીંયાથી બંને વચ્ચેનું અંતર માપો કેવું થાય સરખું એ જ પ્રમાણે આ બંને પાયામાં ઉપરનું અંતર માપો સરખું થશે નીચેનું અંતર માપો સરખું થાય તો આના ઉપરથી શું કહેવા માગે છે કે કોઈ પણ બે રેખા છે માનો કે અહીંયા હું બે રેખા દોરું છું આ રેખા પી વન અને આ રેખા પી ટુ હવે રેખા પી વન અને રેખા પી ટુ હવે તમે અહીંયા આ બે વચ્ચેનું અંતર માપો ત્યારબાદ આ બે વચ્ચેનું અંતર માપો અંતર કેવું રહે હંમેશા સરખું જ રહે તો શું કહેવાય રેખા પી વન અને પી ટુ એકબીજાની સમાંતર રેખા છે ટૂંકમાં કોઈ પણ જગ્યાએ તમે અંતર માપો તો શું કહેવાય એ સમાંતર છે તેમ કહેવાય પણ શરત શું અંતર સરખું હોવું જોઈએ હવે માનો કે આપણા ઘરની બે દિવાલ છે એક અને બે હવે બે દિવાલ છે તમે આગળના ભાગમાંથી બંને વચ્ચેનું અંતર માપો સરખું થાય પાછળના ભાગમાંથી બંને વચ્ચેનું અંતર માપો સરખું થાય તો શું કહેવાય આપણા ઘરની બંને સાઈડની દિવાલ કેવી છે એકબીજાને સમાંતર છે તેમ કહેવાય ત્યારબાદ આગળ જોઈએ કિરણ કિરણ જેને શું કહેવાય રે હવે માની લો કે તમે ટોર્ચને એવું ચાલુ કરો જો અહીંયા ટોર્ચ આપ્યું છે ટોર્ચ ચાલુ કરો એટલે એમાં શું પ્રકાશના કિરણો બહાર નીકળે અને પ્રકાશ ફેલાય એ જ રીતે મીણબત્તી અથવા દીવો કોઈ સળગાવો તો શું થાય એમાં જે દીવાની જ્યોત હોય જ્યોત પ્રકાશ આપે અને સૂર્યના કિરણો વધારે તડકો હોય તો આપણે એમ કહીએ ને કે આજે સૂર્યના બહુ બધા કિરણો છે તો સૂર્યના કિરણો તો કિરણ એટલે શું કિરણ એટલે એવી વસ્તુ કે એક સ્થાનેથી ઉદ્ભવે અને એક બીજી બાજુ આગળ વધે જો આમાં એ જ વસ્તુ થાય અહીંયાથી ઉદ્ભવે છે આ બધી બાજુ આગળ વધે છે આ ટોર્ચમાં પણ એ રીતે ટોર્ચના આ ભાગમાંથી ઉદ્ભવે અને આ બધી બાજુ શું કરે આગળ વધે સૂર્યના કિરણો પણ સૂર્યમાંથી ઉદ્ભવે અને બધી દિશામાં શું થાય આગળ વધે છે ટૂંકમાં એનું એક સ્થાન કેવું હોય નક્કી થયેલું અને બીજું સ્થાન જે આગળ વધતું રહે જેને શું કહેવાય કિરણ હવે આ વાત ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે કિરણની નિશાની કેવી હશે તો શું કરવાનું જો એક સ્થાન તો ફિક્સ અને બીજું સ્થાન આગળ વધે એટલે આગળ વધતું હોય સ્થાન આપણે જોયું રેખાખંડ અને કિરણમાં નક્કી થયેલું સ્થાન બિંદુ વડે દર્શાવાય આગળ વધતું સ્થાન કોની વડે દર્શાવાય કિરણ વડે એટલે કે એરા વડે તો આ થઈ ગઈ આપણી કિરણની નિશાની કોની નિશાની થઈ ગઈ કિરણની કે એક સ્થાન ફિક્સ થયેલું અને બીજું સ્થાન આ એરો છે શું દર્શાવે આ બધું આગળ વધતું રહે છે હવે માની લો કે મને પરીક્ષામાં એવો સવાલ પૂછે કે કિરણને કેટલા અંત્ય બિંદુઓ હોય તો જો આમાં તમને નિશાની ઉપરથી જ ખબર પડી જાય કેટલા હોય એક અંત્ય બિંદુ અંત્ય બિંદુઓ બરાબર એક કિરણને એક અંત્ય બિંદુઓ હોય છે હવે આ વાત થઈ ગઈ કિરણની હવે માની લો કે તમને આ રીતે કોઈ લખાણ આપેલું છે એ બી અને ઉપર કિરણની નિશાની તો આને તમે શું વાંચો રે કિરણ એ બી હવે તમને તો એવો સવાલ થાય અહીંયા તો પોઈન્ટ હોવું જોઈએ પરંતુ જેમ આપણે વાત કરી હતી રેખાખંડમાં ત્યાં પોઈન્ટ ના હોય તો પણ આપણે શું માની લેવાનું ત્યાં પોઈન્ટ છે એવું આપણે ધારી લેવાનું રહેશે આને શું પૂછાય કિરણ એ બી તો આ વાત થઈ ગઈ કિરણની જો અત્યાર સુધી આપણે શું જોયું બિંદુ રેખાખંડ રેખા છેદતી રેખા સમાંતર રેખા અને કિરણ ત્યારબાદ સ્વાધ્યાય 4.1 જે આપણે જોઈશું આપણા આગળના વિડીયોમાં થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત